વિદ્યાર્થીઓ તમારે આર્ટ્સની અંદર બી એ સેમેસ્ટર સિક્સની એક્ઝામ હમણાં છવ્વીસ માર્ચથી જે શરૂ થવા જઈ રહી છે તો એના માટેનું સિલેબસ અને પેપર સ્ટાઇલ તમારો શું રહેશે તો એ ડિસ્કશન માટેનો એક વિડીયો મેં મૂકેલો છે તો ચલો સિલેબસ પહેલાં જોઈ લઈએ અને પછી આપણે પેપરસ્ટાઈલ જોઈશું તો તમારું જે પેપર જે છે એને ફાઉન્ડેશન ઇંગ્લિશ પણ કહેવામાં આવે છે અથવા તો કમ્પલસરી ઇંગ્લિશ પણ કહેવામાં આવે છે તો આ સિલેબસ તમારો અને પેપરસ્ટાઈલ એ બંનેમાં કયા કયા ટોપિક્સ આવે છે એ આપણે અત્યારે ડિસ્કસ કરશું તો બી એ સેમેસ્ટર સિક્સ ફાઉન્ડેશન ઇંગ્લિશની અંદર જે ડિટેલ સિલેબસ અહીંયા યુનિવર્સિટીની વેબસાઇટ પર જે મૂકેલો હતો એ જ પીડીએફ હું તમારી સાથે અત્યારે શેર કરું છું તો તમારે અહીંયા પાંચ યુનિટ આવે છે ફર્સ્ટ યુનિટમાં સ્પેક્ટ્રમ અ બુક ફોર કોલેજ સ્ટુડન્ટ સેક્શન ટુ થ્રી પ્રોઝ થ્રી પોયટ્રીસ મેકમિલન પબ્લિશર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પબ્લિસ્ટ ઇન ટુ થાઉઝન્ડ એટીન તો સ્પેક્ટ્રમ એક ટેક્સ્ટબુક છે કોલેજ સ્ટુડન્ટ્સ માટેની અને એ બુકમાંથી તમારે સેક્શન ટુ તમારે આ સેમેસ્ટર સિક્સમાં છે અને એમાં ત્રણ સ્ટોરી અને ત્રણ પોયટ્રી છે એ તમારે એક્ઝામમાં તમારે એના ક્વેશ્ચન આન્સર સ્ટડી કરવાના રહેશે ત્રીસ માર્ક એના છે અને ત્રીસ માર્કના ક્વેશ્ચન્સ પૂછાશે જેમાં વન લાઇન ક્વેશ્ચન્સ શોર્ટ ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ્સ પૂછાશે સેકન્ડ જે ટોપિક છે ટ્રાન્સલેશન ઓફ ઇંગ્લિશ પેરાગ્રાફ ઇન્ટુ ગુજરાતી એન્ડ ગુજરાતી પેરાગ્રાફ ઇન્ટુ ઇંગ્લિશ એના દસ માર્ક રહેશે તો અહીંયા તમારે ઇંગ્લિશ પેરેગ્રાફનું ગુજરાતી કરવાનું છે એટલે કે ઇંગ્લિશ પેરેગ્રફને ઇંગ્લિશ પેરેગ્રાફ પેરેગ્રાફને ગુજરાતીની અંદર ગુજરાતી લેંગ્વેજમાં તમારે ટ્રાન્સલેટ કરવાનું છે અને ગુજરાતી પેરેગ્રાફ આપેલો હશે તો તમારે ઇંગ્લિશ લેંગ્વેજમાં એને ટ્રાન્સલેટ કરવાનો રહેશે તો એ દસ માર્કનો રહેશે ટ્રાન્સલેશન માટેનું મારો વિડિયો લેક્ચર જે મેં મારી યુટ્યુબ ચેનલ પર લાસ્ટ યર મૂકેલો છે તો તમે મારી યુટ્યુબ ચેનલ પર જશો તો એમાં તમારે પ્લેલિસ્ટ સેક્શનમાં જવાનું છે અને બીએ એ સેમેસ્ટર સિક્સનું ફોલ્ડર ઓપન કરવાનું છે અને એમાં તમારા જે ઇમ્પોર્ટન્ટ વિડિયો લેક્ચર્સ જે મેં મૂકેલા છે તો એક વખત તમે જોશો તો તમને આઈડિયા આવી જશે તો ટ્રાન્સલેશનનો વિડીયો પણ તમને ત્યાંથી મળી જશે નેક્સ્ટ આવે છે ગાઈડેડ સ્ટોરી રાઇટિંગ ગાઈડેડ સ્ટોરી રાઈટિંગમાં તમને સ્ટોરીના પોઈન્ટ આપેલા હશે જેમ કે તમે આઠથી દસ ધોરણમાં ભણતા અથવા તો દસ થી બારમાં ભણતા તો હિન્દી ગુજરાતીની અંદર મુદ્દા પરથી વાર્તા બનાવવાનું આવતું કે તમને નાના નાના પોઈન્ટ્સ આપેલા હોય લગભગ ચારથી પાંચ પોઈન્ટ આપેલા હશે અને એના પરથી તમારે સ્ટોરી બનાવવાની રહેશે તો એને ગાઈડેડ સ્ટોરી રાઇટિંગ કહેવાય છે કે જેમાં પોઈન્ટ્સ આપેલા હોય છે અને પોઈન્ટ્સનો યુઝ કરીને તમારે સ્ટોરી બનાવવાની હોય છે તો એના દસ માર્ક છે નેક્સ્ટ આવે છે ઇમેલ રાઇટિંગ તો ઈમેલ આપણે કઈ રીતે લખી શકીએ તો ઈમેલ માટે અને સ્ટોરી રાઇટિંગ માટેના હું અમુક સેમ્પલ વિડીયોઝ મૂકવાની છું તો તમે જોશો એટલે તમને આઈડિયા આવશે તો જો તમે આગળના મારા વિડીયોઝ જોવા માંગતા હોય અથવા તો જે અત્યારે ઓલરેડી અપલોડ કરેલા છે જોવા છે તમારે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લેકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય તો ઈમેલ રાઇટિંગ છે દસ માર્કનું રહેશે હવે તમને કેટલા ઇમેલ પૂછશે કેટલી સ્ટોરી પૂછશે એ તો આપણને પેપરસ્ટાઈલ જોશું પછી જ ખ્યાલ આવશે તો પહેલાં આપણે સિલેબસ જોઈ લઈએ છીએ પછી પેપર પેપરસ્ટાઈલ ડિસ્કસ કરીએ છીએ ત્યાર પછી છે ક્વેશ્ચનર ક્વેશ્ચનર શું છે તો કે એકેડેમિક અને સોશિયલ શૈક્ષણિક અને સામાજિક પ્રસંગો ઉપર તમને ક્વેશ્ચનરી પૂછાશે અને આ એકેડેમિક અને સોશિયલ જે કોન્સેપ્ટમાં તમને ક્વેશ્ચનરી પૂછાવાની છે એના સેમ્પલ વિડીયોઝ મેં મારી ચેનલ પર મૂકેલા છે તો એ પણ તમને પ્લેલિસ્ટ સેક્શનમાં જશો તમારે સૌથી પહેલાં મારી યુટ્યુબ ચેનલ ઓપન કરવાની છે અને મારા વિડીયોની બાજુમાં શોર્ટ્સ એની બાજુમાં લાઈવ અને એની બાજુમાં પ્લે ઓપ્શન આવશે અને પ્લે લિસ્ટમાંથી બી સિક્સ એ તમે ઓપન કરશો એટલે તમને આ ક્વેશ્ચનરીનો વિડીયો પણ મળી જશે તો એના પણ દસ માર્ક રહેશે ત્યાર પછી હવે આપણે પેપર સ્ટાઇલ જોઈએ છે કે એક્ઝામમાં તમારું પેપર કઈ રીતનું હશે તો અહીંયા તમને ક્વેશ્ચન નંબર વન એ એમાં લાઇન ક્વેશ્ચન્સ છે ફ્રોમ ટેક્સ્ટ તમને ટેક્સ્ટ બુકમાંથી એટલે કે તમારા ત્રણ પ્રોઝ અને ત્રણ પોઇટ્રી ત્રણ સ્ટોરી અને ત્રણ કવિતા એમાંથી તમને જે છ છ લેસનમાંથી તમને એક એક વાક્યોના પ્રશ્નો હશે જે તમને દસ પ્રશ્નો આપેલા હશે એમાંથી આઠ લખવાના છે અને આઠ માર્ક્સ રહેશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર વન બી છે બ્રીફ આન્સર ક્વેશ્ચન ટૂંકમાં જવાબ આપો તો એ પણ તમને ટૂંકમાં જવાબ આપો એ પણ ટેક્સ્ટમાંથી પૂછા હશે એ તમને ઓપ્શન કેટલા આપેલા હશે તો છ આપેલા છે એમાંથી ચાર લખવાના છે આઠ માર્ક્સ છે એટલે એક ક્વેશ્ચનના ચાર માર્ક્સ થશે એટલે તમારે મેક્સિમમ તમારે ચારથી પાંચ લાઈનનું અને મિનિમમ તમારે ત્રણથી ચાર લાઇનનો આન્સર લખવો પડે નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર ટુ નોટ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ એટલે કે આ છ છ લેસનમાંથી તમારે શોર્ટ નોટ્સ પૂછાશે ચારમાંથી બે લખવાની છે ચાર આપેલી હશે બે લખવાની છે ના ચૌદ માર્ક્સ છે સાત માર્ક્સની શોર્ટ નોટ છે એટલે તમારે એકથી દોઢ પેજ જેટલું લખવાનું થશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર થ્રી એ છે ટ્રાન્સલેટ પેરેગ્રાફ ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી હવે તમને અહીંયા ઇંગ્લિશ પેરેગ્રાફ આપેલો હશે જેને તમારે ગુજરાતી લેંગ્વેજમાં તમારે ટ્રાન્સલેટ કરવાનો છે એક જ પેરાગ્રાફ આપેલો હશે એમાં કોઈ ઓપ્શન નહીં હોય અને એના પાંચ માર્ક છે ત્યાર પછી ક્વેશ્ચન થ્રી બી છે ટ્રાન્સલેટ પેરેગ્રાફ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ અહીંયા તમને ગુજરાતીમાં પેરેગ્રાફ આપેલો હશે તમારે ઇંગ્લિશમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવાનો છે એ પણ એક જ આપેલો છે કોઈ ઓપ્શન નથી અને એના પણ પાંચ માર્ક્સ છે ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર ફોર એ ડેવલપ અ સ્ટોરી વિથ સુટેબલ ટાઇટલ ફ્રોમ ધ ગીવન પોઈન્ટ્સ તમને જે મુદ્દાઓ આપેલા છે એમાંથી તમારે સ્ટોરી બનાવવાની છે એ મુદ્દાનો ઉપયોગ કરીને કોઈપણ સ્ટોરીના અમુક અમુક પોઈન્ટ્સ આપેલા હશે અને પોઈન્ટ્સને જોડીને તમારે તમારી ઇમેજિનેશન અને તમારી લેંગ્વેજ સ્કિલનો યુઝ કરીને તમારે સ્ટોરી બનાવવાની છે અને એક પ્રોપર ટાઇટલ આપવાનું છે તમારી સ્ટોરીને અને એ તમને બે આપેલા હશે તમને પોઈન્ટ્સ સ્ટોરીના અને એમાંથી તમને જે સ્ટોરી વધારે સારી લાગે કે આની આના પર હું સરસ સ્ટોરી બનાવી શકીશ આ મુદ્દાઓ પરથી તો એ બેમાંથી તમારે કોઈ પણ એક જ સ્ટોરી બનાવવાની છે ને એના દસ માર્ક્સ રહેશે તો તમારે સ્ટોરી બનાવવાની છે પોઈન્ટ્સનો યુઝ કરીને પેરેગ્રાફ્સ આપવાના છે દસ માર્કનો છે એટલે તમારે લગભગ એકથી દોઢ પેજની સ્ટોરી લખવાની થશે અને એ સ્ટોરીને છેલ્લે તમારે એ સ્ટોરીના અંતમાં કોઈ જો મોરલ મેસેજ આવતો હોય કોઈ ઉપદેશ આવતો હોય અથવા તો કોઈ સેન્ટ્રલ આઈડિયા કે તમે આ સ્ટોરી દ્વારા તમે શું મેસેજ આપવા માંગો છો તે મેસેજ છેલ્લે લખી શકો અને સ્ટોરીનું ટાઇટલ આપવાનું રહેશે અને આના દસ માર્ક છે ક્વેશ્ચન નંબર ફોર બી રાઈટ એન ઈમેલ ઓન ધ ગિવન ટોપિક તમને ટોપિક આપેલા હશે એના પર તમારે ઈમેલ લખવાનો છે ઈમેલ કઈ રીતે લખાશે એનો વિડીયો લેક્ચર હું બહુ જલ્દી મારી ચેનલ પર મૂકવાની છું તો તમે મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો તરત જ તમને નોટિફિકેશન મળે અને તમે વિડીયો જોઈ શકો તો તમને બે ઇમેલ પૂછેલા હશે બે ટોપિક આપેલા હશે એમાંથી એક ઉપર લખવાનો છે ઇમેલ અને એના દસ માર્ક રહેશે ઈમેલ કઈ રીતે લખાશે હું આવતા વિડીયોની અંદર સમજાવવાની છું ક્વેશ્ચન નંબર ફાઇવ રાઇટ અ ક્વેશ્ચનરી ઓન ગીવન ટોપિક તમને બે ટોપિક આપેલા હશે એમાંથી તમારે એક ટોપિક પર ક્વેશ્ચનર લખવાનું છે ક્વેશ્ચનર શું છે એનો વિડિયો લેક્ચર મેં ડિટેલમાં બહુ સરસ મૂકેલો છે તો તમે હમણાં મેં તમને કીધું એ પ્રમાણે કે પ્લેલિસ્ટમાં બીએસએમ સિક્સના ફોલ્ડરમાં જઈને તમે જોઈ લેજો દસ માર્ક એના રહેશે તો અહીંયા તમારી પેપર પેપરસ્ટાઈલ સિત્તેર માર્ક્સની રહેશે ત્રીસ માર્ક તમારા ઇન્ટરનલ રહેશે કે જે તમારા દરેક વ્યક્તિના કોલેજના અસાઇનમેન્ટ્સ પ્રેઝન્ટેશન કે એક્ઝામ જે પણ તમારી કોલેજમાં લેવાતું હોય એ ઇન્ટરનલ તમારા ત્રીસ માર્ક તમારા સર કે મેમ પાસેથી મળે છે અને સિત્તેર માર્કનું આ તમારું પેપર સ્ટાઇલ રહેશે અને આ જે પેપર છે એ અઢી કલાકનું રહેશે સિત્તેરમાંથી તમારે અઠ્યાવીસ માર્ક પાસિંગ રહેશે તો અઠ્યાવીસ તમારે પાસ થવા માટે લેવાના છે ત્યાર પછી અહીંયા ક્વેશ્ચનરીના ટોપિક્સ આપેલા છે તો એ આપણે ડિસ્કસ કરી લઈએ તો ક્વેશ્ચનરના તમને ટોપિક્સ આપેલા છે અને એ આ ટોપિક્સમાંથી કોઈપણ એક ટોપિક પર તમને ક્વેશ્ચનર પૂછાયેલું હશે લિવિંગ કન્ડિશન્સ ઇન કોલેજ હોસ્ટેલ કોલેજ હોસ્ટેલમાં જે સ્ટુડન્ટ્સ રહેતા હોય તેની કન્ડિશન્સ કેવી હોય છે નેક્સ્ટ છે અનએમ્પ્લોયમેન્ટ અમંગ આર્ટ સ્ટુડન્ટ્સ કે આર્ટ્સના સ્ટુડન્ટ્સ છે એ લોકોને ઝડપથી નોકરી નથી મળતી તો એનો અનએમ્પ્લોયમેન્ટનું કારણ શું છે બેરોજગારીનું કારણ શું છે કે ઝડપથી નોકરી નથી મળતી તો એના પર ક્વેશ્ચનર હોઈ શકે ક્વેશ્ચનરી શું છે એનું તમે વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે અત્યારે આપણે ડિટેલમાં ડિસ્કસ નથી કરતા નેક્સ્ટ છે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ ઓફ કોલેજ સ્ટુડન્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જાય છે તો એ લોકોની જે આદતો હોય છે તો એના પર ક્વેશ્ચનર છે કોલેજ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેશન ઇન એક્સ્ટ્રા કોકરિક્યુલર એક્ટિવિટીઝ કે તમે ભણવા સિવાય તમે બીજી એકસ્ટ્રા કોકરિક્યુલર એક્ટિવિટીઝ જેમાં સ્પોર્ટ્સ આવી જાય એનસીસી આવી જાય એનએસએસ આવી જાય કલ્ચરલ એક્ટિવિટીઝ આવી જાય તો એમાં કોલેજના સ્ટુડન્ટ્સ કેટલું પાર્ટિસિપેટ કરે છે જ્યારે કોલેજમાં ભણે છે ત્યારે નેક્સ્ટ છે સ્ટુડન્ટ્સ અપ્રોચ ટુ કોમ્પિટિટિવ એક્ઝામ્સ વિદ્યાર્થીઓનો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જે આપણે કોઈ પણ જોબ મેળવવા માટે અત્યારે દરેક જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામ્સ થઈ ગઈ છે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે સ્ટુડન્ટ્સનો અપ્રોચ કેવો છે સ્ટુડન્ટ્સનો ખ્યાલ કેવો છે એના પર ક્વેશ્ચનર છે નેક્સ્ટ છે યુઝફુલનેસ ઓફ ઇન્ટરનલ ઇવોલ્યુશન સિસ્ટમ તમારી જે ઇન્ટરનલ ઇવોલ્યુશન સિસ્ટમ છે એટલે કે ઇન્ટરનલ તમારી એક્ઝામ્સ છે પ્રેઝન્ટેશન છે માર્ક્સ છે તો એનો ઉપયોગ શું છે અથવા તો એનું મહત્ત્વ શું છે નેક્સ્ટ છે સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ સોશિયલી બેકવર્ડ ક્લાસીસ જે સામાજિક રીતે થોડા પછાત જે લોકો છે એની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ શું હોય છે તો એના પર ક્વેશ્ચનર છે નેક્સ્ટ છે સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ ફાર્મર ખેડૂતોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી હોય છે તો એના પર ક્વેશ્ચન પૂછી શકો તમે સોશિયલ ઇકોનોમિક કન્ડિશન ઓફ પાર્ટ ટાઈમ હાઉસ હોલ્ડ સર્વન્ટ્સ જે આપણા ઘરે હાઉસ હોલ્ડ સર્વન્ટ એટલે આપણા ઘરે જે મેઇડ આવે છે કામ કરવા માટે આવે છે તો એ લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી હોય છે પરિસ્થિતિ કેવી છે તો એના પર ક્વેશ્ચનર પૂછી શકાય સર્વે ઓફ શોપિંગ હેબિટ્સ ઓફ વર્કિંગ વુમન વર્કિંગ વુમન એટલે કે જે સ્ત્રીઓ નોકરી કરે છે જોબ કરે છે બિઝનેસ કરે છે અને એ લોકોની પોતાની શોપિંગની હેબિટ કેવી હોય છે ઓનલાઈન શોપિંગ કરે છે અથવા તો શોપ પરથી શોપિંગ કરે છે તો એના સર્વે માટેની ક્વેશ્ચનર છે સર્વે ઓફ રાઇઝિંગ પ્રાઇઝ એન્ડ ઇટ્સ રેમેડિયલ સ્ટેપ્સ જે રીતે દિવસે દિવસે દરેક વસ્તુઓના પ્રોડક્ટ્સના ભાવ વધતા રહી છે તો એને જે એનું સોલ્યુશન લાવવા માટે સર્વે કરવા માટે તમે લોકોને ક્વેશ્ચનર બનાવી શકો આ રીતે સર્વે ઓફ યુઝ ઓફ ઇન્ટરનેટ લર્નિંગ બાય કોલેજ સ્ટુડન્ટ્સ કોલેજના સ્ટુડન્ટ્સ પોતાના સ્ટડી માટે ઇન્ટરનેટ પરથી પોતે સેલ્ફ લર્નિંગ કરી શકે એના ઉપર ક્વેશ્ચનરી બની શકે સોશિયો ઇકોનોમિક સર્વે ઓફ વર્કિંગ વિમેન ઇન ધ સિટી સિટીમાં જે સ્ત્રીઓ કામ કરે છે મહેનત કરે છે નોકરી કરે છે એ લોકોનું સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી છે એના પર ક્વેશ્ચનરી છે કોઝ ઓફ અનરેસ્ટ ઇન કોલેજ સ્ટુડન્ટ્સ અનરેસ્ટ એટલે કે જે સ્ટુડન્ટ્સ હંમેશા ખૂબ મહેનત કરે છે કોલેજના સ્ટુડન્ટ્સ તો એના માટેનું શું કારણ હોઈ શકે મિન્સ એ લોકોનો ગોલ હોય છે પોતે પોતાના લાઈફમાં આગળ વધવું છે એના પર ક્વેશ્ચનરી તમે બનાવી શકો તો આ તમને ચૌદ ટોપિક આપેલા છે આ ચૌદ ટોપિક ઉપર તમને ક્વેશ્ચનરી પૂછાઈ શકે બે ક્વેશ્ચનરી હશે એમાંથી તમારે એક લખવાની છે તો અહીંયા આપણે સિત્તેર માર્ક્સનો સિલેબસ અને પેપર સ્ટાઇલ જોયું તો તમને આઈડિયા આવી ગયો હશે કે તમારી છવ્વીસ માર્ચથી જે એક્ઝામ શરૂ થવા જઈ રહી છે તો એના માટે તમારે કઈ રીતે તૈયારી કરવાની રહેશે તો અહીંયા મેં ક્વેશ્ચનર અને જે ટ્રાન્સલેશનના વિડીયો લેક્ચર્સ તો ઓલરેડી મેં મૂકેલા જ છે બાકીના જે વિડીયો લેક્ચર્સ છે બહુ ઝડપથી હું અપલોડ કરીશ તો જો તમને મારું કન્ટેન્ટ સારું લાગ્યું હોય વિડીયો તમને યુઝફુલ થયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે પ્રેસ કરી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તમને ફર્સ્ટ નોટિફિકેશન મળે અને ઝડપથી તમે તમારું સ્ટડી કરી અને ખૂબ સારા માર્ક્સ મેળવી શકો સો થેન્ક યુ એવરી સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર